નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દેવકણ વિદ્યાપીઠ શાળા પરિવારમાં આપ સૌનું હું ચુડાસમા વિપુભાઈ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આગળના મારા વિડિયો લેક્ચરમાં આપણે પદાવલી અને ભાગુસભાના દાખલા વિશે વિગતવાર ચર્ચા કરી. મિત્રો, એક વાત ખાસ ખ્યાલમાં રાખો કે નવોદયના દરેક ચેપ્ટર છે એના દરેક મુદ્દાઓ એ તમારે ખાસ યાદ રાખવાના છે. દરેક સૂત્રો એની શોર્ટકટ રીત અને મેં જે વિડીયો લેક્ચર લીધા છે એને તમારે લેશન રૂપે એક નવોદયની બુક બનાવવાની છે અને એ બુકમાં લખી અને દરેક મુદ્દાને પાકા કરવાના છે. મિત્રો, જો જવાહર નવોદયની પરીક્ષામાં તમે સારો દેખાવ કરવા માંગતા હો તો નવોદય જે વિષય છે એ ખૂબ જ મહેનત માંગી લે અને ખૂબ જ તૈયારી તમારે કરવી પડે તેવો વિષય છે. મિત્રો, તો આ મારો વિડીયો લેક્ચર જે છે એ ધોરણ 4 અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે છે. તો આજના મારા વિડીયો લેક્ચરમાં આપણે લસાઅ અને ગુસાઅ એ ચેપ્ટર વિશે વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી. તો ચાલો જોઈએ મિત્રો અહીંયા આપણે કે લસાઅ અને ગુસાઅ. તો લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવી. ગુરુત્તમ એટલે કે મોટો અને લઘુત્તમ એટલે કે નાનો. આ તમને શબ્દ વિશે સમજ આપો. હવે જોઈએ તો લસાઅ કોને કહેવાય. તો લસાઅ એટલે આપેલ બે કે તેથી વધુ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવો નાનામાં નાનો અવયવ. ફરી એકવાર કે લસાઅ એટલે આપેલ બે કે તેથી વધુ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવો નાનામાં નાનો અવયવ. તો હવે આપણે લસાઅને ઉદાહરણ સ્વરૂપે સમજીએ. તો જોઈ શકો છો તમે અહીંયા કે 9 અને 12 નો લસાઅ. તો તમારે 9 અને 12 નો જો લસાઅ મેળવવો હોય તો આ રીતે 9 અને 12 લખીના નિસરણી પદ્ધતિ પ્રમાણે આપણે એનો જવાબ મેળવીએ. તો સર્વપ્રથમ 2 ભાગ ચલાવવાનો છે અને છેલ્લે 1 આવી જાય ત્યાં તમારે એ પૂર્ણ કરવાનું છે. તો જોઈએ અહીંયા 9 અને 12. તો 2 વડે 9 ને ભાગી શકાતા નથી માટે અહીંયા 9 ના 9 આવશે અને 12 ને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ એટલે 6 2 12. હવે ફરી 9 ના 9 મૂકી દો કારણ કે 9 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ નહીં. તો 6 ને 2 વડે નિશેષ ભાગી શકાય તો 3 2 6. હવે અહીંયા 9 છે અહીંયા 3 છે તો 9 ને 2 વડે નિશેષ નથી ભાગી શકાતા. તો હવે 3 વડે આપણે ભાગશું તો 3 3 9 અને 1 3 3. ત્યારબાદ અહીંયા 1 આવી ગયા છે તો અહીંયા 1 મૂકી દો. અહીંયા 3 છે એટલે 1 3 3. છેલ્લે નીચે 1 આવી જાય ત્યાં સુધી તમારે ભાગ ચલાવવાનો છે અને સર્વપ્રથમ 2 થી ભાગ આલે તો 2 થી સર્વપ્રથમ તમારે ભાગ ચલાવવાનો છે. તો તમે જોઈ શકો છો 9 ના 9 6 2 12 પછી અહીંયા 9 ના 9 3 2 6 પછી 3 3 9 1 3 3 અહીંયા 1 3 3 ને અહીંયા 1 ના 1. હવે આપણે જોઈએ આના અવયવ. તો 2 × 2 × 3 × 3. તો 2 × 2 × 3 × 3 આ અવયવોનો આપણે ગુણાકાર કરવાનો છે. તો 2 × 2 = 4 4 × 3 = 12 અને 12 × 3 = 36. તો મિત્રો 9 અને 12 નો લસાઅ થાય છે 36. તો આ રીતે નિસરણીની પદ્ધતિથી તમે લસાઅ મેળવી શકો છો. દરેક બધા જ સામાન્ય અવયવોનો ગુણાકાર કરવાનો છે લસાઅમાં. આ દરેક અવયવોનો તમે ગુણાકાર કરી નાખો અને જે તમને જવાબ મળે એ 9 અને 12 નો લસાઅ 36 થાય. આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો લસાઅ મેળવી શકો. હવે લસાઅમાં થોડા અગત્યના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. તો કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો લસાઅ હંમેશા તેનો ગુણાકાર જેટલો થાય છે. કોઈ પણ બે ક્રમિક સંખ્યા આપણે લઈએ, દાખલા તરીકે 20 અને 21.
10 અને 11 તો એ બંનેનો લસાઅ છે તે એ બે ક્રમિક સંખ્યાના ગુણાકાર જેટલો થાય આ એનો બીજો મુદ્દો છે મિત્રો હવે આપણે એ મુદ્દાને ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો અહીંયા જોઈ શકો છો કે 4 અને 5 એનો લસાઅ કેટલો તો 4 ને 5 એ બંને સંખ્યા ક્રમિક છે તો એ બંને સંખ્યાનો લસાઅ મેળવવા માટે એ બંને સંખ્યાઓનો તમારે ગુણાકાર કરવાનો છે તો 4 ગુણ્યા 5 એટલે 4 5 20 તો આ સંખ્યાનો લસાઅ કેટલો છે 20 તો ઘણીવાર નવોદયની પરીક્ષામાં આવી ક્રમિક સંખ્યાઓ પૂછેલી હોય તો જો આવી બે ક્રમિક સંખ્યાઓ હોય અને એનો લસાઅ તમને મેળવવાનો કયો હોય તો એ બંને ક્રમિક સંખ્યાઓનો તમારે ગુણાકાર કરવાનો છે તો એનો જવાબ તમને મળી જશે ફરી એક ઉદાહરણ બીજું લઈએ કે 20 અને 21 નો લસાઅ તો નિયમ પ્રમાણે 20 ગુણ્યા 21 તમે કરો કારણ કે 20 થી 21 એ બંને ક્રમિક સંખ્યાઓ છે 20 પછી 21 આવે ક્રમ પ્રમાણે માટે 20 ને 21 નો ગુણાકાર કરવાનો છે તો 21 દુ 42 અને આ 0 મૂકી દો અહીંયા એટલે 420 લસાઅ થાય મિત્રો 20 અને 21 નો લસાઅ મેળવવા માટે બંને ક્રમિક સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે એટલે 20 ગુણ્યા 21 એટલે 21 દુ 42 અને અહીંયા 0 મૂકી દો એટલે 420 લસાઅ થાય હવે લસાઅના ચેપ્ટરમાં આપણે આગળનો મુદ્દો જોઈએ મિત્રો ખૂબ જ અગત્યનો છે કે જ્યારે આપેલ સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે મોટી સંખ્યા તેનો લસાઅ બને એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ બને આપેલ સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે મોટી સંખ્યા તેનો લસાઅ બને છે તો આ મુદ્દાને આપણે સમજીએ ઉદાહરણ સ્વરૂપે તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે 8 16 અને 32 નો લસાઅ તો 8 16 અને 32 નો લસાઅ મિત્રો કેટલો થાય તો 32 સમજ્યા આપણે હવે એને તો 8 છે એ 16 નો અવયવ છે એટલે કે 8 દુ 16 થાય અને 16 છે એ 32 નો અવયવ છે 16 દુ 32 થાય તો આની માટે આનો લસાઅ આવશે 32 ખાસ સમજો મિત્રો કારણ કે નવોદયની પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્ન ખાસ પૂછવામાં આવે છે કે મુદ્દા આધારિત તમને એનો જે મુદ્દો છે એ યાદ હશે તો તમે તરત જવાબ મેળવી શકશો મિત્રો કે 8 16 અને 32 નો લસાઅ છે એ 32 આવે કારણ કે 8 એ 16 નો અવયવ છે 8 દુ 16 થાય છે અને 16 એ 32 નો અવયવ છે એટલે કે 16 દુ 32 થાય છે તો આ ત્રણેય સંખ્યાઓનો લસાઅ છે 32 હવે એક આગળનો બીજો મુદ્દો લઈએ મિત્રો કે ઉદાહરણ સ્વરૂપે બીજો દાખલો છે 6 18 અને 54 નો લસાઅ 6 18 અને 54 નો લસાઅ તો આનો લસાઅ આવશે 54 કારણ કે જો તમે સમજી શકો છો 6 એ 8 નો અવયવ છે 6 તેરી 18 થાય છે એટલે 6 એ 8 નો અવયવ થયો 18 નો સોરી 6 એ 18 નો અવયવ છે કારણ કે 6 તેરી 18 થાય છે અને 18 એ 54 નો અવયવ છે કારણ કે 18 તેરી 54 થાય છે સમજી શકો છો તમે મિત્રો તો આ રીતે 6 18 ને 54 નો લસાઅ આવે છે 54 તો આ રીતની જ્યારે સંખ્યા આપેલી હોય એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે તમારે અવયવો ત્યારે મોટી સંખ્યા જે હોય એ એનો લસાઅ હોય છે ખાસ તમે ઉદાહરણ આપેલા છે ખાસ સમજજો આના મુદ્દા તમે લખી અને યાદ રાખજો મિત્રો હવે એક આગળનો મુદ્દો લઈએ તો જ્યારે આધાર સમાન હોય તો જે સંખ્યા પર સૌથી વધુ ભાર હશે તે સંખ્યા એ આપેલ સંખ્યાનો લસાઅ છે પ્રથમ તમને સમજાવી દઉં મિત્રો કે આમાં જે ઘાત આપેલી છે તો ઘાત કોને કહેશો તમે તો અહીંયા ધ્યાન આપજો દાખલા તરીકે અહીંયા હું લખું છું 8 ની 2 ઘાત તો આને 8 નો વર્ગ પણ કહી શકાય અને આને 8 ની 2
ભાગ પણ તમે કહી શકો છો અહીંયા એક બીજી સંખ્યા લખું છું તો આને તમે 9 ની 3 ઘાત પણ લખી શકો છો અથવા તો 9 નો ઘન પણ કહી શકો છો તો હવે જોઈએ આપણે તો આ આધાર વાળી સંખ્યા કહેવાય એટલે કે નીચેની સંખ્યા એ આધાર છે અને ઉપર જે બે લખ્યા છે એ એની ઘાત છે એટલે આ તમારે ખાસ ઘાત વિશે મેં તમને સમજાવ્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર સમાન હોય તો જે સંખ્યા પર સૌથી વધુ ઘાત હશે તે સંખ્યા એ આપેલ સંખ્યાનો લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવ છે તો જોઈ શકો છો મિત્રો અહીંયા ઉદાહરણ તરીકે તો અહીંયા દાખલા તરીકે આધાર વાળી સંખ્યા દાખલા તરીકે a છે આપણે ધારી છે તો અહીંયા a ની 3 ઘાત a ની 7 ઘાત a ની 5 ઘાત a ની 4 ઘાત અને a ની 2 ઘાત છે તો આ પ્રકારના પ્રશ્નો ખાસ નવોદયની પરીક્ષામાં પૂછવામાં આવે છે તો જુઓ તમે તો સૌથી વધારે ઘાત શેની છે તો સૌથી વધારે ઘાત છે a ની 7 ઘાત તો આનો લસાઅ કેવો થાય છે તો a ની 7 ઘાત આધાર સમાન હોય અને ઘાત સૌથી જેની વધારે હોય તે આપેલ સંખ્યાનો લસાઅ કહેવામાં આવે છે આ મુદ્દો ખાસ તમારે યાદ રાખવાનો છે મિત્રો તો આની સંખ્યા સ્વરૂપે એક ઉદાહરણ આપણે જોઈએ તો જુઓ આ 2 ની 3 ઘાત 2 ની 7 ઘાત 2 ની 5 ઘાત 2 ની 4 ઘાત અને 2 ની 2 ઘાત નો લસાઅ છે અહીંયા આપણે આ a છે એ એક સંખ્યા સ્વરૂપે ધારેલા છે હવે એને એક ઉદાહરણ સ્વરૂપે આપેલી તો જોઈ શકો છો અહીંયા પણ 2 છે આધારમાં 2 સંખ્યા આપેલ છે આને આધાર કહેવામાં આવે નીચેની જે સંખ્યા છે અને આ આને ઘાત કહેવાય 2 ની 3 ઘાત 2 ની 7 ઘાત 2 ની 5 ઘાત 2 ની 4 ઘાત 2 ની 2 ઘાત સમજ્યા તમે મિત્રો તો આ સંખ્યાનો આપણે લસાઅ શોધવાનો છે તો કઈ રીતે આપણે લસાઅ કાઢીશું તો નિયમ પ્રમાણે સૌથી મોટી ઘાત કોની છે તો જોવાની 2 ની 7 ઘાત લસાઅ શોધવા માટે આધાર સમાન હોય ત્યારે સૌથી મોટી જેની ઘાત હોય એ સંખ્યા આપેલી સંખ્યાનો લસાઅ હોય છે તો આને ઉદાહરણ સ્વરૂપે આપણે સમજીએ તો સૌથી મોટી ઘાત છે 2 ની 7 ઘાત એ સૌથી મોટી ઘાત છે તો હવે આપણે એનો લસાઅ મેળવીએ તો 2 ની 7 ઘાત એટલે શું તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 7 વખત 2 ને તમારે ગુણવાના છે ખાસ યાદ રાખજો કે 2 ની 7 ઘાત એટલે ઘણા વિદ્યાર્થી શું કરે આ 2 ગુણ્યા 7 તો આ કેવો ઘાત તો આ જવાબ ખોટો છે આવી રીતે ગણવાનું નથી 2 ની 7 ઘાત એટલે જુઓ તમે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 7 વાર 2 ને લેવાના છે જુઓ 1 2 3 4 5 6 અને 7 આ રીતે જે તમે કરો છો એ રીત ખોટી છે તો ઘણા વિદ્યાર્થી આવું સમજે કે 2 ની 3 ઘાત હોય તો 2 ગુણ્યા 3 એવું કરે તો જવાબ એને ખોટો મળે પણ દાખલા તરીકે 2 ની 3 ઘાત હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 3 વાર તમારે એ ની એ સંખ્યા રિપીટ કરીને ગુણવાની છે મિત્રો તો આ રીતે આપણે 2 ને 7 વાર લીધા છે ગુણાકાર સ્વરૂપે હવે આપણે એનો ગુણાકાર કરવાનો છે તો 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128 તો આ એનો લસાઅ થાય છે મિત્રો તો આવી રીતે જ્યારે સંખ્યા સ્વરૂપે હોય ત્યારે તમારે આ રીતે લસાઅ મેળવવાનો છે પણ આનો નિયમ ખાસ યાદ રાખજો કે આધાર સમાન હોવો જોઈએ જો આધાર સમાન હોય તો આ નિયમ એને લાગુ પડે છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો હવે આપણે આગળ જોઈએ ગુસાઅ વિશે થોડી માહિતી મેળવીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુસાઅ એટલે આપેલ સંખ્યાનો એવો મહત્તમ અવયવ કે જેના વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય મહત્તમ એટલે કે મોટો અને લઘુત્તમ એટલે નાનો તો હવે ગુસાઅને આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો જો અહીંયા
ને 18 લખવાના છે આ રીતે મિશ્રણની આપણે જે લસાઅ શોધવા માટે જે રીત અપનાવી છે એ જ રીતે ગુસાઅ પણ શોધી શકાય મિત્રો તો 12 ને 18 સર્વપ્રથમ આપણે બે વડે ભાગ ચલાવવાનો છે તો જોઈ શકો છો કે 6 2 12 થાય તો 9 2 18 થાય તો આ રીતે બે વડે વિશેષ ભાગી શકાય હવે અહીંયા 6 છે તો 6 ને પણ બે વડે વિશેષ ભાગી શકાય એટલે 3 2 6 તો 9 તો 9 ને બે વડે વિશેષ ભાગી શકાતા નથી એટલે 9 ના 9 મૂકી દો મિત્રો હવે અહીંયા 3 છે તો 3 ને 1 3 3 અને 9 ને 3 વડે તમે વિશેષ ભાગી શકો છો એટલે 3 3 9 અહીંયા એક આવી ગયા તો 1 ને 1 મૂકી દો હવે અહીંયા 3 છે તો 1 3 3 નીચે બંને 1 આવી ગયા આ રીતે તમારે એનો ગુસાઅ પણ મેળવી શકો હવે જો હવે ખાસ તમે ધ્યાન રાખજો કે લસાઅ અને ગુસાઅમાં શું સમાનતા છે અને કઈ રીતે તમે લસાઅ મેળવી શકો અને ગુસાઅની રીત લસાઅથી થોડી અલગ છે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો આ એના જે અવયવો આવ્યા છે 2 × 2 × 3 × 3 આ એના અવયવો આવ્યા છે તો જો લસાઅ તમારે શોધવું હોય તો આ અવયવનો ગુણાકાર કરવાનો છે આ રીત પ્રમાણે પણ જ્યારે ગુસાઅ શોધવાનો હોય ત્યારે ગુસાઅ એટલે તેમાંથી નીકળતી સમાન સંખ્યા સમાન સંખ્યા કઈ કઈ છે તો જો અહીંયા 2 × 2 અને અહીંયા 3 × 3 તો આમાંથી આપણે સમાન સંખ્યા લઈએ તો સમાન સંખ્યા 1 આવશે 2 અને 1 આવશે 3 તો આનો ગુસાઅ કેવો આવશે 12 અને 18 નો ગુસાઅ 2 × 3 એટલે 2 તેરી ને 6 આ 6 છે એ એનો ગુસાઅ મળ્યો આપણે મિત્રો તો આ ખાસ ધ્યાન રાખો કે લસાઅમાં તમારે આ અવયવોનો ગુણાકાર કરવાનો છે જ્યારે ગુસાઅમાં સામાન્ય અવયવો જે છે એ લેવાના છે ગુસાઅ એટલે તેમાંથી નીકળતી સમાન સંખ્યા તો સમાન સંખ્યા તો અહીંયા 2 વાર 2 છે અહીંયા 2 વાર 3 છે તો તમારે સમાનમાં 1 2 લેવો ને 1 3 લેવો એટલે 2 × 3 2 × 6 આ એનો ગુસાઅ આપણે મેળવ્યો મિત્રો હવે લસાઅના જે નિયમો છે એમ ગુસાઅ વિશે પણ તમારે સમજવાનું છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ હંમેશા 1 થાય ખાસ ધ્યાન રાખજો લસાઅમાં બે ક્રમિક સંખ્યાનો લસાઅ શું થતો હતો એ બંને સંખ્યાનો ગુણાકાર જ્યારે ગુસાઅમાં બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ હંમેશા 1 થાય છે દાખલા તરીકે નવોદયની પરીક્ષામાં તમને કોઈ પણ બે ક્રમિક સંખ્યા આપી હોય કે દાખલા તરીકે 35 ને 36 તો એનો ગુસાઅ આવ્યો તો એ બંને ક્રમિક સંખ્યા છે તો એનો ગુસાઅ કેવો થાય એક નિયમ પ્રમાણે જ્યારે આપેલ સંખ્યામાં બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ 1 થાય છે આપણે ઉદાહરણ જોઈએ તો 11 અને 12 નો ગુસાઅ 1 થાય છે કારણ કે 11 અને 12 એ બંને ક્રમિક સંખ્યાઓ છે મિત્રો ક્રમિક સંખ્યાઓ એટલે ખાસ ધ્યાન રાખજો કે દાખલા તરીકે 9 પછી 10 10 પછી 11 11 પછી 12 એમ ક્રમ પ્રમાણે જે સંખ્યાઓ આવતી હોય એને ક્રમિક સંખ્યાઓ કહેવાય છે તો આ રીતે 11 અને 12 નો ગુસાઅ 1 થાય છે અને બીજું ઉદાહરણ જોઈએ તો 21 અને 22 નો ગુસાઅ પણ 1 થાય છે કારણ કે 21 ને 22 એ બંને પણ ક્રમિક સંખ્યાઓ છે હવે આગળનો મુદ્દો જોઈએ તો જ્યારે આપેલ સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે નાની સંખ્યા તેનો ગુસાઅ બને છે લસાઅથી વિરુદ્ધ જો લસાઅમાં શું હતું તો મો જ્યારે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ બનતો હોય ત્યારે મોટી સંખ્યા છે એનો લસાઅ જ્યારે ગુસાઅમાં આપેલ સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે નાની સંખ્યા તેનો વૃત્તમ સામાન્ય અવયવ બને છે આને આપણે ઉદાહરણ રૂપે સમજીએ તો જોઈ શકો છો અહીંયા 8 અને 24 નો ગુસાઅ કેટલો થાય 8 એમાં તમારે આ રીતે મેળવવાની જરૂર નથી કારણ કે 8 તેરી 24 થાય છે સમજે પડે તમે 8 એ 8 અને 24 નો ગુસાઅ કેટલો થાય છે 8 કારણ કે 8 ગુણ્યા 3 કરતા આપણે 24 મળે છે 8 તરી 24 થાય છે મિત્રો તો આ રીતે જ્યારે આપેલ સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય એક સંખ્યા જે 8 છે
એ ત્યારે નાની સંખ્યા તેનો ગુસાઅ બને છે જ્યારે આપેલ સંખ્યામાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય આમાં જો 8 એ 24 નો અવયવ છે તો આમાં એનો ગુસાઅ કયો આપણે મળ્યો મિત્રો 8 તો આમાં તમારે દાખલો કરવાની જરૂર નથી આ રીતે જ્યારે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે સૌથી નાની સંખ્યા હોય એનો ગુસાઅ હોય અને જ્યારે સૌથી મોટી સંખ્યા હોય તો એનો લસાઅ આ બંને મુદ્દા તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે મિત્રો હવે બીજું ઉદાહરણ લઈએ તો અહીંયા લખ્યું છે કે 4 20 અને 36 નો ગુસાઅ કેટલો થાય તો દાખલો કરવાની જરૂર નથી મિત્રો આનો ગુસાઅ થાય છે 4 તો સમજીએ આપણે શા માટે 4 થાય તો જો 4 5 20 થાય છે બરોબર અને 4 9 36 થાય છે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે તો એમાં સૌથી નાની સંખ્યા કઈ છે અહીંયા આ 4 તો એનો આ ત્રણેય સંખ્યાનો ગુસાઅ કયો હતો 4 તો આ રીતે તમે સરળતાથી જવાબ મેળવી શકો છો હવે મિત્રો આગળ આપણે જોઈએ તો અહીંયા ધ્યાન આપજો તમે મિત્રો આ જોઈ શકો છો કે ગુસાઅનો જો આધાર સમાન હોય તો જે સંખ્યા પર સૌથી ઓછી ઘાત હોય એ સંખ્યા આપેલ સંખ્યાનો ગુસાઅ હોય લસાઅમાં શું હતું કે જ્યારે આધાર સમાન હોય ત્યારે સૌથી મોટી જે ઘાત હોય એ સંખ્યા આપેલ સંખ્યાનો લસાઅ હોય જ્યારે ગુસાઅમાં આનાથી વિરુદ્ધ છે કે જ્યારે આધાર સમાન હોય તો જે સંખ્યા ઉપર સૌથી ઓછી ઘાત હશે તે સંખ્યા એ આપેલ સંખ્યાનો ગુસાઅ એટલે કે મૃતમ સામાન્ય અવયવ હોય છે તો જોઈએ આના ઉદાહરણ આપણે કે a ની 3 ઘાત a ની 7 ઘાત a ની 5 ઘાત a ની 4 ઘાત અને a ની 2 ઘાત તો આનો ગુસાઅ આપણે મેળવવો હોય તો સૌથી ઓછી ઘાત કોની છે તો સૌથી ઓછી ઘાત છે a ની 2 ઘાત તો આ સંખ્યામાં એનો ગુસાઅ શું આવ્યો a ની 2 ઘાત તો નવોદયની પરીક્ષામાં ઘણીવાર x ની 2 ઘાત x ની 7 ઘાત x ની 5 ઘાત x ની 4 ઘાત આવા પણ દાખલાઓ આપવામાં આવેલા હોય છે તો જ્યારે આધાર સમાન હોય ત્યારે જે સંખ્યા ઉપર સૌથી વધારે ઘાત હોય તેનો લસાઅ કહેવાય અને જે સંખ્યા ઉપર સૌથી ઓછી ઘાત હોય તે તેનો ગુસાઅ કહેવામાં આવે છે તો આમાં a ની 2 ઘાત એ એનો ગુસાઅ છે હવે આપણે સંખ્યા સ્વરૂપે એક ઉદાહરણ મેળવીએ તો જોઈ શકો છો અહીંયા કે 2 ની 3 ઘાત 2 ની 7 ઘાત 2 ની 5 ઘાત 2 ની 4 ઘાત અને 2 ની 2 ઘાત તો આનો ગુસાઅ કયો કહેવાય તો સૌથી ઓછી ઘાત કોની છે તો 2 ની 2 ઘાત તો આ એનો ગુસાઅ છે અને આમાં તમને લસાઅ કીધો હોય તો 2 ની 7 ઘાત મેં તમને લસાઅમાં જેમ સમજાવ્યું કે 2 ની 7 ઘાત જેની ઘાત વધારે હોય આધાર સમાન હોય અને ઘાત વધારે હોય તો જે સંખ્યા ઉપર ઘાત વધારે હોય તે તેનો લસાઅ અને જે સંખ્યા ઉપર ઘાત ઓછી હોય તે તેનો ગુસાઅ તો જો આ 2 ની 2 ઘાત તો આનો ગુસાઅ મેળવે 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 તો 2 2 કેટલા થાય 4 તો આનો ગુસાઅ કેટલો થયો 4 ખાસ સમજો મિત્રો કે જે ઘાત ઉપર લખી દાખલા તરીકે 2 ની 7 ઘાત અહીંયા સમજાવું તમને કે 2 ની 7 ઘાત તો તમારે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 અને આ 7 7 વાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લેવાના છે અને પછી આનો ગુણાકાર કરવાનો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે 2 ની 7 ઘાત હોય તો 2 ગુણ્યા 7 કરે છે તેનો જવાબ ખોટો મળે છે અને નવોદયની પરીક્ષામાં 4 ઓપ્શનમાંથી એક ઓપ્શનમાં એવો ખોટો જવાબ પણ આપેલો હોય તમને એમ થાય કે આ જવાબ મારો સાચો છે પણ ખરેખર જવાબ તમારો ખોટો પડે છે મિત્રો તો આ રીતે જ્યારે આધાર આધાર એટલે ખાસ ધ્યાન રાખો આધાર એટલે શું તો ના નીચેની સંખ્યામાં ઘાત કહેવાય આગળ 2 ની 3 ઘાત અને કઈ રીતે વંચાય 2 ની 3 ઘાત 2 ની 7 ઘાત 2 ની 5 ઘાત 2 ની 4 ઘાત અને 2 ની 2 ઘાત આ તો આમાં ગુસાઅ માટે કોની ઘાત ઓછી છે તો 2 ની 2 ઘાત એ ઓછી ઘાત છે 2 ની 2 ઘાત આ એનો ગુસાઅ છે જ્યારે 2 ની 7 ઘાત એનો લસાઅ થાય છે તો 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 તો 2 2 4 આ એનો
ગુસા છે મિત્રો તો આ લસા અને ગુસાના પાયાના સિદ્ધાંતો એના નિયમોની આપણે વિગતવાર ચર્ચા કરી તો આ એની જે ગણિતની ક્રિયાઓ દ્વારા લસા અને ગુસા મેળવવાની રીત છે પણ તમને એક શોર્ટકટ રીત જો બતાવું કે નવોદયની પરીક્ષામાં જો તમને લસા અને ગુસાના કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે કઈ રીતે ઝડપથી અને સરળતાથી જવાબ મેળવી શકો તો એની માટે એક રીતને તમે સમજો ફક્ત લસા અને ગુસા બંને માટે એક કોમન રીત તમને બતાવું છું ખાસ સમજજો કે દાખલા તરીકે આયા પાછળ કે 9 અને 12 નો લસા શોધવાનો છે તો નવોદયની પરીક્ષામાં જો તમે એટલી ક્રિયાઓ કરશો તો ખૂબ સમય લાગશે પણ આપણે શોર્ટકટમાં ઝડપથી જવાબ મેળવવો હોય કે ચાર ઓપ્શન જોઈ તરત આપણે ખબર પડી જવી જોઈએ કે આ જેનો લસા આવે અથવા તો આ જેનો ગુસા આવે તો શું કરશો તો એની માટે તમને એક સરળ સરસ મજાની રીત બતાવું છું કે 9 અને 12 નો લસા શોધવાનો છે તો આની માટે તમને એના ઘડિયા આવડતા હોવા ખાસ આયરની જરૂરી છે જો તમને ઘડિયા આવડતા હશે તો ચપટી વગાડતા તમે એનો જવાબ મેળવી શકશો તો 9 નો ઘડિયો બોલો તો 9 એકાનો 9 2 9 9 3 27 9 4 36 12 નો ઘડિયો બોલો તો 12 એકા 12 12 2 24 ને 12 13 36 બંને ઘડિયામાં પ્રથમ સમાન આવતી સંખ્યા એ હંમેશા એનો લસા આવે છે યાદ રાખો ખાસ બિલકુલ શોર્ટકટ રીત અને બિલકુલ ખોટો જવાબ પડે નહીં 9 અને 12 નો લસા તમારે શોધવો હોય તો 9 અને 12 નો તમને ઘડિયો આવડતો એટલે લસા કરક ફટકે મળી જાય તો 9 જો 36 12 13 36 બંને ઘડિયામાં સમાન આવતી સંખ્યા કઈ છે સર્વ પ્રથમ તો 36 તો 36 એનો લસા છે તમારે આખી નીચે લખી નાખો તો આ કોઈ ક્રિયા તમારે કરવાની આ મેં તમને એની ગણિતની ક્રિયા પ્રમાણે જે લસા શોધવાના હોય એ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે પણ નવોદયની પરીક્ષામાં જ્યારે તમે જાઓ ત્યારે તમારે આવી શોર્ટકટ રીત દ્વારા જવાબ મેળવવાનો પ્રયત્ન ખાસ કરવાનો છે કારણ કે નવોદયની પરીક્ષામાં તમારી પાસે મર્યાદિત સમય હશે અને તમારે સાચા જવાબો આપવા જરૂરી છે મિત્રો તો હવે તમને એક બીજું ઉદાહરણ જોઈએ મિત્રો તો 4 અને 5 નો લસા એ તો મેં તમને સમજાવ્યું કે બંને સંખ્યા ક્રમિક છે એટલે એ બંનેનો ગુણાકાર કરવાનો છે તો લસાઓમાં જે સંખ્યાનો લસા તમને કીધો હોય 9 ને 12 નો લસા કીધો હોય તો એ બંનેનો ઘડિયો તમે બોલો અને સમાન સંખ્યા જે સર્વપ્રથમ આવે એનો લસા આવે છે તો ગુસામાં શું છે તો એની પણ એક શોર્ટ રીત છે તમને સમજાવું કે દાખલા તરીકે 12 અને 18 નો ગુસા મેળવવાનો છે તો તમે નવોદયની પરીક્ષામાં આટલી પ્રક્રિયા કરશો તો ખૂબ સમય લાગશે પણ આપણે શોર્ટકટ રીત દ્વારા એની જવાબ મેળવો તો કઈ રીતે મેળવશો તો યાદ રાખો 12 અને 18 કોના ઘડિયામાં 12 ને 18 બંને આવે છે એ તમારે જોવાનું છે તો જુઓ 6 2 12 થાય 6 3 18 થાય તો આ બંને સંખ્યાનો ગુસા શું આવશે મિત્રો 6 જો તમે આ જોઈ શકો છો આ 6 છે એ એ બંનેનો ગુસા છે તો આ રીતે તમે શોર્ટ રીત કે ઝડપથી ગુસા પણ મેળવી શકો છો અને લસા પણ મેળવી શકો છો તો જેના ઘડિયામાં આ બંને સંખ્યા આવતી હોય 6 2 12 અને 6 3 11 તો એનો ગુસા થાય 6 તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો તો આ રીતે તમે લસા અને ગુસાની આપણે વિગતવાર ચર્ચા કરી હવે પછીના મારા વિડિયો લેક્ચરમાં આપણે લસા અને ગુસા ચેપ્ટરમાંથી નવોદયની પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ અંગે વિગતવાર વાત કરીશું મિત્રો